नमस्ते। धोरण 11 विषय अर्थशास्त्र इने अंदर छठू प्रकरण अपने भणता था। तो इने अंदर छेले अपने इजारे युक्त हरीफाई इना लक्षणों जोया था। त्यार पछी अल्पस्तक इजारो इनी व्याख्या अने एना थोड़ा लक्षणों जोया था। तो अल्पस्तक इजारा ने छे ई ओलिगो पोली, ओलियन एटले के अल्प अने ओलिगोस એટલે કે અલ્પ અને કોલિયન એટલે વેચનાર, બરોબર। તો થોડાક વેચનાર હોય એવા પ્રકારનું બજાર એને અલ્પાસ્તક ઇજારો કહેવાય। અલ્પાસ્તક ઇજારાની અંદર બહુ ઓછા વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય। સ્ટિગલર એમ કહે છે કે ભાઈ અલ્પાસ્તક ઇજારો એવી પરિસ્થિતિ છે કે જેની અંદર પેઢી છે પોતાની બજાર અંગેની નીતિ હરીફ પેઢીને અંદાજિત વર્તણૂકને આધારે નક્કી કરતી હોય। ત્યાર પછી ગોમલની વ્યાખ્યાની અંદર તો કે ભાઈ એવો પ્રકારનો બજાર છે કે જેમાં અલ્પ વેચનારા પૈકી કેટલાક વેચનારા બજારની અંદર એટલું મોટું કદ ધરાવતા હોય કે એ બજારની અંદર હરીફોને જે કંઈ એટલું મોટું કદ ધરાવે કે બજારની કિંમતને છે અસર પહોંચાડી શકતા હોય। ત્યાર પછી એના લક્ષણો જોયા હતા કે અલ્પ વેચનારા એટલે કે થોડાક વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય। થોડાક એટલે સામાન્ય રીતે 2 કે તેથી વધુ અને 20 જેટલા, 10-20 જેટલા વેચનારા હોય તો એને થોડા ગણવામાં આવે, અલ્પાસ્તક ઇજારો ગણવામાં આવે। તો એમની વચ્ચે થોડાક જ હોય છે એમના વચ્ચે છે એ તીવ્ર હરીફાઈ છે જોવા મળે। ત્યાર પછી સમાન ગુણી અને નજીકની અવેજીની વસ્તુઓ બે પ્રકારનો હોય ઇજારો, બરોબર। અલ્પાસ્તક ઇજારો સંપૂર્ણ અલ્પાસ્તક ઇજારો તો કે એમાં સમાન ગુણી વસ્તુઓ મળે સરખી, દાખલા તરીકે મીઠું, બરોબર। ત્યાર પછી ક્રૂડ ઓઇલ, ચા, આ બધા છે સમાન ગુણી સંપૂર્ણ અવેજીની વસ્તુઓ મળે તો એને સંપૂર્ણ અલ્પાસ્તક ઇજારો કહેવાય, અને નજીકની અવેજીની વસ્તુ મળતી હોય તો એને અપૂર્ણ અલ્પાસ્તક ઇજારો કહેવામાં આવે। ત્યાર પછી પેઢીઓનો મુક્ત પ્રવેશ એની અંદર પ્રવેશને આધારે એનું લક્ષણ જોઈએ તો કે મુક્ત પ્રવેશ હોય તો એને મુક્ત અલ્પાસ્તક ઇજારો કહેવાય, અને એની અંદર પ્રતિબંધ હોય તો પ્રતિબંધિત અલ્પાસ્તક ઇજારો કહેવાય। ત્યાર પછી આગળ એના લક્ષણો જોઈએ
કે અલ્પસંખ્યક ઇજારા વાળા બજારની અંદર વેચનાર કે અલ્પસંખ્યાની અંદર હોય એટલે વેચનારની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે એકબીજા વિશેની જરૂરી માહિતી રાખી શકે. દાખલા તરીકે કાર ઉત્પાદકો, ટેલિવિઝન ઉત્પાદકો, તો આ બધા જે એમના હરીફની જે વસ્તુઓ હોય, એમની ગુણવત્તા હોય, એમની વસ્તુઓ ઉપર છે ઊંડાણપૂર્વક છે ધ્યાન રાખતા હોય અને એના આધારે છે એ પોતાની વસ્તુઓની અંદર જરૂરી ફેરફારો કરે, બધા અંગેની નીતિઓ છે ઘડતા હોય છે. એના કારણે પેઢીઓ જે આ પોતાની વસ્તુઓની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં નિર્ણય લેવા ઈચ્છતી હોય તો એને હરીફ પેઢીની વર્તણૂક ઉપર છે ધ્યાન રાખવું પડે. એટલે પોતે જે કાંઈ નિર્ણયો લે એની અસર અન્ય પેઢીઓ ઉપર પણ થતી હોય, એટલે એને પરસ્પર અવલંબન કહેવાય. કે દાખલા તરીકે ટેલિવિઝનની કોઈ એક કંપની હોય, એ પોતે નવું કોઈ સિસ્ટમવાળું અથવા તો અદ્યતન ટીવી બહાર પાડે, બરાબર, તો એની જે કિંમત હોય એ એકદમ નીચી હોય, તો એના પછી જે હરીફ પેઢી હોય, ઉદ્યોગ હોય, એ કંપની હોય, એને પણ એટલી જ કિંમતે છે એ ટેલિવિઝન એવું બહાર પાડવું પડે. તો વધારે કિંમત લે તો એનો એને લાભ મળતો નથી. એટલે સામાન્ય રીતે છે એક પેઢી જેવું વર્તન કરે એવું જ વર્તન અન્ય પેઢીએ કરવું પડે, એટલે એકાબીજા ઉપર આધારિત હોય છે. ત્યાર પછીનું લક્ષણ છે કિંમત પુષ્ટતા અથવા તો ખાતાવાળી માંગ રેખા. બીજી
जीवन में अपन फरजियात कीमत में घटाड़ो सही अपनाव पड़े। એટલે આ આ પ્રકારની કિંમતની હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચી જાય ત્યાંથી વધારે કિંમતનો ઘટાડો શક્ય બનતો નથી, જ્યારે બીજી કોઈ તરફ એક પેઢી વસ્તુની કિંમત વધારે તો એની માંગ છે એ ઘટશે, જેને કારણે લાભ હરેક પેઢીને થાય। એટલે દાખલા તરીકે પારિભાષિક શબ્દો બરોબર એની સમજૂતી આટલી વસ્તુ હોમવર્કમાં કરવાની છે।